રાજા છે ને એ વખતમાં છે ને બેન, કોઈને કાંઈ પડ્યું નથી, આવું મહેનત કરીને ખાતર મજા કરતા. આયા ગામ છે ને એ ભાયતી હતું, અને ભાયતી ગામના એક દરબાર એનું રાજ હતું. પછી એમાં આ બધું કોંગ્રેસ આવી સરકાર એટલે બધું ફરી ગયું વાતાવરણ, બધું ફરી ગયું વાતાવરણ. તેથી પૈસા નહોતા પણ આમ મજા હતી, આનંદ હતો. આજ આનંદ નથી અને પૈસા છે. તમે નેતા બન્યા? રાજા કેમ કરવાનું, એમાં બીજા કોઈ નો હાલે નહીં કઈ. જેટલી હળવદના લાડુની મીઠાશ છે એટલી જ એના પ્રદેશોની સોડમ પથરાયેલી છે. રામભાઈમાનું જે જન્મસ્થાન છે હળવદ તાલુકાનું મયુરનગર, અને આમ સરકારી ચોપડે મયુરનગર, બાકી વાંટાવદર તરીકે જે ઓળખાય છે એવી હું એવા ગામમાં હું છું. પણ અહીંયા આજે સ્ટોરીમાં મારી પાસે મારે કશું જ કહેવાનું નથી, મારે તમને એવા વ્યક્તિ સાથે મળાવવા છે કે જેમની ઉંમર દાસબાપા છે અને એમને 100 વર્ષ થયા છે. અને મને જ્યારે મેં વાત કરી અહીંયા પત્રકાર સાથે અને એમણે કહ્યું કે 100 વર્ષ થયા, તો મને પહેલા વિચાર એ આવ્યો હતો કે 100 વર્ષમાં તો એમણે કેટલું જોયું, કેટલી સરકારોને બનતા જોઈ, તૂટતા જોઈ, સમયને બદલાતા જોયો, અને હજુ એ બાપા એકદમ એક્ટિવ છે, બાપા ખેતરે પણ જાય છે એવું કહ્યું હતું મને. અને બાપા તબિયત સારી છે? ગડપણ આવ્યું ને, ગડપણ આવ્યો પણ 100 આવી ગયા, હવે તો પાછી જવાની આવશે. હા, એવું લાગે છે મને તો. તમારા નામે પેલો ગેટ બનાવ્યો ગામનો? હા. અને હવે શું કરવું છે? હવે તો સર્વે સુધરે તો ખબર પડે ને, સપ્તાહ બેહાડવાની છે. સપ્તાહ બેહાડવાની છે? હા. અચ્છા, એટલે રામનું નામ લેવાનું છે? હે, ભગવાનનું નામ લેવાનું છે? ભગવાનનું નામ લેવાનું. ખેતરે જાવ છો બાપા તમે? તમારું એટલું ચલાય છે તમારાથી? હા, ખેતર તો જવું પડે ને. જવું પડે ને. અચ્છા, તો ખેતી ચાલુ છે અહીંયા? ખેતી ચાલુ. અચ્છા બાપા, 100 વર્ષ થયા તમને, તો તમે તો અંગ્રેજોને જોયા હશે. અંગ્રેજોને પણ જોયા હશે ને તમે તો? જોયા હતા. અંગ્રેજો અહીં ક્યાં હતા આપણી પાસે? અચ્છા, અહીંયા આવતા નહોતા અંગ્રેજો કઈ? હા, અહીંયા રાજા હતા. હા, એટલે બધા એના ગવર્નર ને બધા નામ જોવા જુદા જુદા, કોને ખબર છે શું હોય. ગવર્નરો હતા, વાત સાચી છે. અહીંયા રાજાનું કેવું હતું શાસન? આયા ગામ છે ને એ ભાયતી હતું, અને ભાયતી ગામના એક દરબાર એનું રાજ હતું. અને એ એના જે રાણી હતા ને એ જામ સાહેબના બેન હતા. ઓ, એટલે એ રહેતા જામ સાહેબ જામનગર. અચ્છા, આ વહીવટ બધું અમારા બાપ મારા બાપા હતા ને એ કરતા. અચ્છા, પછી એમાં આ બધું કોંગ્રેસ આવી સરકાર એટલે બધું ફરી ગયું વાતાવરણ, બધું ફરી ગયું વાતાવરણ. તે વખત તો ગાંધી બાપુ ને જોયા હશે તમે? ગાંધી બાપુ જ બધા જોયા હતા? ગાંધી બાપુ ના ફોટામાં જોયા, બાકી ફોટામાં જોયા, નજરે નથી જોયા. નજરે નથી જોયા. તો એ વખતે જ્યારે દેશ આઝાદ થતો હતો, દેશ આઝાદ થતો હતો જ્યારે અંગ્રેજો અહીંથી જતા હતા, દેશમાં સ્વતંત્રતા આવતી હતી, ત્યારે અહીંયા ગામડાઓમાં કેવું વાતાવરણ હતું? આ વાતાવરણ તો સારું જ હતું, અહીં ગામડામાં કાંઈ એવું નહોતું. ગામડામાં એવું કશું નહીં, અંગ્રેજો હોય, રાજા હોય કે આપણી સરકાર હોય, બધું હરખું. અચ્છા, તો એ વખતે પેલી આઝાદીની લડાઈઓ નહોતી ચાલતી? આઝાદીની લડાઈઓ નહોતી ચાલતી? હા, પણ આયા કઈ આલે અસર નહોતી સમજા. અચ્છા, બરાબર. એ વખતે છાપા આવતા હતા? છાપા આવતા હતા. રાજા છે ને એ વખતમાં છે ને બેન, કોઈને કાંઈ પડ્યું નથી, આવું મહેનત કરીને ખાતર મજા કરતા. અચ્છા, આ અત્યારના કરતા પૈસા નહોતા પણ આમ મજા હતી, આનંદ હતો. આજ આનંદ નથી અને પૈસા છે. પૈસા છે પણ આનંદ નથી. પહેલાં જેવું માણસો જે પહેલાંના હતા
એ વાત માણા નથી સમજ્યા. એને માણા મોત શોખ ને જલસામાં રહેવાનું, અને તેથી બધા સાદેથી જીવતા, સાદું બધું વાતાવરણ. અમે સાદેથી જ રહ્યા છીએ, સમજ્યા. તમે તો હજુ એ સાદાઈથી જ રહો છો, હજુ એ તમે સાદાઈથી જ જીવો છો. હજી સાદેથી જીવવાનું, સાદેથી જ રહેવાનું. શું ફરક છે હવે માણસોમાં, શું ફેર આવ્યો પહેલાના માણસો ને આજના માણસો, શું ફેર આવ્યો? આજના માણસોમાં મોત શોખ બદલી ગયા, સમજા. પૈસા થઈ ગયા બધાની પાસે. પહેલા આદર્શની વખતમાં કોઈની પાસે પૈસા નહોતા, અને સૌને ખાવું મજા કરવી એવું હતું. તો પૈસા નહોતા તો ખાવાનું બધું ક્યાંથી લાવતા હતા? ખેતી કરે ને, ખેતીમાં હવે ખેતી કરે ખાવાનું ને મજા, મજૂરી કરે ને ખાય. સો આનામાં મજૂરીમાં આવતા. બરાબર. આજના જમાનામાં ને એ જમાનામાં આસમાન ને જમીન નો ફેર છે, એટલો ફેર છે, સમજો. એ રીતે રાજા કેમ કરવાનું, એમાં બીજા કોઈનો હાલે નહીં કઈ. પછી તમે નેતાગીરી ના કરી? તમે નેતા બન્યા? હે, નેતા બન્યા? નેતા નેતા તમે નેતા કર્યો? કર્યું પણ એમાં કઈ વારે નહીં, નેતા પણ થાય ને. રાજા થઈ ની વખત માં અને સ્વતંત્ર મળ્યા એમાં આસમાન ને જમીન નો ફેર, એટલો ફેર, સમજા. કયું સારું, સારું કયું? સારું તો અટાણે તો આ મફતમાં ચંદન ખસડે વળી, અટાણે સારું ને કહેવાય ને? અટાણે સારું, હા કહેવાય. સારું ન કહેવાય, સ્વતંત્રથી આપણને જમીન મળી ગઈ, બધું આ મકાન આપણા ઘરના થઈ ગયા. આ તેથી રાજા સાહેબમાં હતું કે આ મકાન હોય અમારું ઘરનું ન કહેવાય, કે એ કંઈક મિત્રો બારા એટલે જતું રહેવું પડે. રાજાનું કહેવાય? હા, રાજા કહે એમ કરવું પડે. ન રાખવા હોય તો કીક જાઓ નીકળો બારા, દઈ દો કડિયું વાડી, બધું રાજાનું કહેવાતું. એનું જાણતું ને, એનું રાજ હતું. હવે આપણું પોતાનું રાજ. હા, આપણું પોતાનું રાજ. અને એને 75 વર્ષ થઈ ગયા. બરાબર. તો તમને હવે જે નેતાઓ છે, એટલે 75 વર્ષ, તમે જ્યારે યુવાન હતા, 25 વર્ષના હતા તમે, ત્યારે જે બધા નેતાઓ આવ્યા, એટલે જેમ કે ગાંધી બાપુ હતા, સરદાર પટેલ હતા, નહેરુ હતા, અને આજના નેતાઓ તમે જુઓ તો તમને શું લાગે, કોણ વધારે સારા નેતાઓ તમને કયા લાગ્યા? એ પહેલા હતા, એ પહેલા ના સારા લાગ્યા? હા, એ હાચા હતા, આ બધા ખોટા. આહા, કેમ એવું લાગ્યું? એમ લાગે જ ને, એ બધું જે ગાંધી બાપુ હતા, કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા, કે ઢેબરભાઈ હતા, એ બધા તો હિન્દુસ્તાનનો ઉદ્ધાર કરવા, હિન્દુસ્તાનનું રાજ કરવા અને પ્રજાને સુખી કરવા માટેના હતા, સમજા. અટાણે તો બધા ઘર ભરવાના નેતા છે બધા, કે હું આ ગામમાં જન્મ્યો છું, સમજા, અને આ ગામમાં જ મારે મરવું છે, અને આ મારેથી જેટલું થાય ને એટલે આ ગામનું સારું કરવું છે. જામનગરમાં મને કોણ ઓળખે? અહીં મને બધા ઓળખતા થઈ ગયા, સમજા. મારી વાત બધી સાચી જ હોય, મારી વાત ખોટી ન હોય કે. એ વાત પણ સાચી તમારી. હા, તો તમે બધા ભણેલા ગણેલા માણા લ્યા, હોશિયાર માણા લ્યા, એટલે અમે 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 છે ને અભણ કહેવાય, અભણ. જોયેલો બધો, અને એ બધી આજ કઈ એ માયલું કઈ છે નહીં, સમજા. બરાબર. મોદી સાહેબ ને ઓળખો? નરેન્દ્ર મોદી ને ઓળખો? નરેન્દ્ર મોદી નામ ઓળખે શું? અમે એને કપરા કાપી લઈને વેચતા હતા. અચ્છા, ક્યાં? અહીંયા? અહીં તો
રાજમાં રહેતા હોય ને એમાં જી આ કરવું પડે, એમાં એમાં કઈ રસ જ નહીં બીજો. તમને 100 વર્ષે બી આટલી પડે છે, બહુ સારું કહેવાય. તો ખેતીનું કેવું લાગે તમને? ખેતીનું પહેલા ખેતી કરતા હતા, આજે ખેતી કરતા હતા? અત્યારે હારી સુધરી ગઈ ખેતી. ખેતી સુધરી ને? પણ આ છે ને ખેતી સુધરી છે ને, 5 વર્ષ પછી તમે જોજો કંઈ નહીં હોય. અચ્છા, ઝાઝું ઉત્પાદન લેવું, ઝાઝું લાવવું, રાસાયણિક ખાતર વાપરવો, રાસાયણિક દવા વાપરવી, એ બધી જમીનને વિનાશ કરે છે. જમીનનો વિનાશ કરવાનો છે. હું ખેતી કરું છું, મારી પાસે 100 વીઘા જમીન છે, હોય આટણ અહીંયા ચાલ બરાબર. અને એમાં ખેતી હું એક પણ જાતનું રાસાયણિક ખાતર નહીં વાપરવાનું, રાસાયણિક દવા નહીં વાપરવાની, બધું ખાલી વગર ખાતર જ બધું કરવાનું. પ્રાકૃતિક છાણિયા ખાતરથી? છાણિયા ખાતરથી. ગાયું મારી પાસે 50 છે. સરસ. એનું ગૌમૂત્ર ને ગાયના છાણ ઉપર મારી ખેતી છે, સમજાવ. તમે ફોરેન હતા પહેલા? ફોરેન હતા પહેલા તમે? હે, તમે પહેલા ફોરેન વિદેશ હતા? એને દે વિદેશ, વિદેશ હતા તમે? ના, વિદેશ ક્યાં ને ગયો. અચ્છા, તો બધે ક્યાંથી કઈ રહ્યા? ખેતી લાવ્યા હતા, વિદેશ થી ખેતી લાવ્યા તેવું કઈ કહી રહ્યા છે? ના ના, વિદેશ હું આ બધા આવે છાપામાં વાતું કરે, એમાંથી આપણે જાણીને આપણને લાગ્યું કે આ બરાબર છે. રાસાયણિક જમીન નુકસાન કરે છે, ન વાપરવું બરાબર. પછી એમાં ખોટું કાંઈ નહીં કરવાનું, સમજા. સાચું જ કરવાનું, સાચું જ કહેવાનું. તમને જે કહું નહીં બધું સાચું કહેવાનું, ખોટું નહીં કહેવાનું. વાત સાચી, સાચું નહીં કેવું હોય તો નહીં કહેવાનું. પછી તમે કહ્યું મને હમણાં કે બરડી નાખીશ બાકી. મારે પાસે છે ને, હું આ ઓર્ગોનિક ખેતી કરું છું ને, એ ઘણા બધા દવાવાળા ને બધા આવે, એને હું કહું કે ભાઈ તમે આવો મારી હારે વાત કરો, બોલો ચાલો, હું તમારી દવા લઈશ નહીં અને હું તમારો પ્રચાર કરીશ નહીં કે આ તમે લ્યો. ઘણી કંપનીવાળા આવ્યા, થોડું ઘણી તો તમે લ્યો એટલે અમારું બીજું હાલે પછી. અચ્છા, એવું કેમ આવે? હા, એવું નહીં આવે જ ને. બંધ થઈ ગયા બધા, અને હવે તો હું બંધ થઈ ગયો, સમજા. તમે બે આવ્યા, તમે અટાણે આવ્યા અને તમારી પાસે બેવું પડે. અમદાવાદ થી મારી પાસે આવ્યા એટલે મારે બેવું પડે. હવે મારું 100 વર્ષનો માણસ હોઉં ને હું, એટલે શરીર કામ ન કરે બહુ જોઈએ એવું અમદા. આ તમે કહો છો એમ જોવાની આવશે પાછી, તો આવશે તો પછી દેદી વાળી જોઈ જશે. આવશે એટલે પાછી વાત કરીશું. દેદી વાત હે ને, તો છેલ્લે ખાલી થોડુંક પૂછી લઉં કે હવે તમે વોટ આપવા જવાના, એટલે તમને 100 વર્ષની ઉંમર થઈ, હવે વોટ આપવા જવાના? ચૂંટણી આવે છે તો વોટ આપવા, મતદાન કરવા જવાના? હા, મતદાન કરવા જવાનું. કેમ આટલી ઉંમર થઈ ગઈ તો થાકી નથી જવાતું? થાકી નથી જવાતું? તમે મત દેવા, તમે 100 વર્ષ ના થાવ છો એટલે મત તમારે ઘેરે દેવો હોય તો તમારે ઘેરે બેઠા મત તમને દે એવી વ્યવસ્થા થઈ જાય. તમારા તમે કહો એમ લખી જવાનું છે અમારે. મેં કીધું મારે જો સ્થિતિ હારી હશે તો મત દેવા જવું છે. મારો મત નહીં દેવા આવે એવું નથી કરવાનું. મારે મારે હાલીને જ મત દેવા જવો. બહુ સરસ.
તમે એ દિવસે હાલીને વોટ આપવા જજો, અમે તમારો ફોટો છે ને પેલો ચલાવીશું કે 100 વર્ષના દાદા પણ વોટ આપવા જાય છે તો આ 25 વર્ષના છોકરાઓને શું થઈ ગયું છે. તમને એવું લાગે છે કે અમારી પેઢી છે જે આ બધી જુવાન કહેવાય એ બહુ જલ્દી થાકી જાય છે? થાકી જાય ને, પણ એ શું ફેર આવ્યો છે? ફેર ઘણો આવે. અમારે હે ને, અમે ખોરાક ખાઈને એ બધો સાદો, તમે બધા છો ને હોટલમાં જાઓ જમવા ને બધું જે ખાઓ ને, આ હોટલવાળા એવું નાખે છે મળભાર કે માણસને હવા જ બહુ આવે અને બહુ ખાય એટલે બહુ માંદા પડે. હું ખાવું નહીં એટલે હું માંદો ન પડું. તો શું ખાવ તમે? રોટલી શાક. રોટલી શાક? હા. અચ્છા, અને રોટલા ખવાય હજી? હા, રોટલા ખવાય. ખવાય? હા. અને દૂધ પીવો? દૂધ પીવાનું. ઘી ખાવાનું? ઘી ખાવાનું. ઘી એ ચાલુ? ઘી ગાનું. બહુ સરસ. ગોળ ને ઘી ખાવાનું? ગોળ ઘી ને રોટલો? બહુ સરસ. અને હળવદ ના લાડવા ખાધા છે? હળવદ ના લાડવા નહીં ખાવાના. નહીં ખાવાના? કેમ? એ બધું એવું ખાવાનું નહી, કદાચ કોઈ ખાવું પડે તો ખાવું જોઈએ, પણ એ કઈ આરસ નહી, થોડું ઘણું ખાઈ ને ઉઠી જઈએ. બરાબર. તો અમારા જીવન 100 વર્ષ જીવવું હોય તો શું કરવાનું? જમવાનું જોઈએ બધું પેલું મોડામાં. આમ એવું થાય કે ના, આજે આ ખાવું છે, આજે આ ખાવું છે, નહીં એવું ના થાય. હમ, સંયમ નથી આજની પેઢીમાં, મતલબ ટૂંકમાં હું સમજુ તો. બરાબર ને? સારું દાદા, મેં ખાસો સમય લીધો તમારો અને તમે બાપા આટલો ટાઈમ આપ્યો એમાં મને એવું લાગે છે કે આ વિડીયો જે અમારી પેઢીના લોકો ખાસ જોશે, એ લોકો એકવાર તો એમને એવું વિચાર આવશે કે એમને આજે એવું ઈચ્છા થાય ને કે આજે અમારે આ પિઝા અને નૂડલ્સ ને બધું બહારનું ખાવા જવું છે, તો તમારો વિડીયો જોશે ને તો એક ટાઈમ તો નહીં ખાય, બીજા ટાઈમ તો ખાશે એ પણ હું કહું છું, પણ એક ટાઈમ તો નહીં ખાય, રોકાઈ જશે. ભગવાન. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ. આશીર્વાદ આપજો. હા.